સુરત શહેરના પૂર્ણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છે તો અહીં આવેલી અર્ચના સ્કૂલ પાસે વરસાદી પાણીનો ભરાવો થાય છે જેના કારણે રસ્તો બંધ થઈ જાય છે અનેકવાર પાલિકા અને સ્થાનિક સદસ્યોને રજૂઆત કરવામાં આવી છે છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી તેથી સ્થાનિક લોકોએ ધરણા પ્રદર્શન કર્યું હતું તો લોકોએ રસ્તા પરથી શાકભાજી માર્કેટ હટાવવા પણ માંગ કરી હતી જોકે વિરોધ કરી રહેલા સ્થાનિકોની પોલીસે અટકાયત કરી હતી પણ આ જે મેઇન પ્રશ્ન છે વોર્ડ નંબર 15નો કે છેલ્લા 10-12 વર્ષથી જ્યારે બી આ વિસ્તારમાં જે અહીંયા અમારે મોટી ખાડી વહે છે અર્ચના આઈ માતાની ખાડી કહેવાય હરિધામમાંથી લઈ અને સુરભી સરિતામાં જાય છે એ ખાડી સાહેબ વર્ષોથી જ્યારે બી ચોમાસું આવે ત્યારે ખાડીના પાણી બ્રેક મારી અને રોડ ઉપર આવે છે અને 5-5, 7-7 ફૂટ પાણી ભરાઈ જાય છે સાહેબ જેના કારણે અવન જવન બંધ થઈ જાય છે ટ્રાફિક થાય છે અહીંયા અમારે અર્ચના સ્કૂલ આવી છે આ ચાર રસ્તા ઉપર દર વર્ષે ચોમાસામાં ગટરના એટલા પાણી ભરાય છે સાહેબ કે આનો કોઈ ધણી નથી આ વિસ્તારનો માત્ર ને માત્ર આ વોર્ડ નંબર 15નો કોઈ પણ કોર્પોરેટર આવે અને કોર્પોરેટર જાય પોતાના ખિસ્સા ભરવા જ ઉપયોગ કરે છે બરાબર બાકી અહીંની જે જનતા છે શાક માર્કેટ રોડ ઉપર છે સાહેબ એમાં સુરત મહાનગરપાલિકાની મિલીભગત છે સાહેબ બરાબર ત્યાંથી લોકો દબાણ કરવા નીકળે એટલે અહીંથી ઊભા થઈ જાય એમને ઊભા થઈ જતા હશે સાહેબ અમારે અહીંયા સરકારી સ્કૂલ છે જ્યારથી હું જન્મો ત્યારથી એક સ્કૂલ છે સાહેબ અત્યારે વસ્તી કેટલી છે એ તો તમે જુઓ સાહેબ બરાબર હવે અમે એડમિશન લેવા જઈએ તો કે જગ્યા નથી સરકારનો એટલો અધિકાર બને છે કે બાળકોને શિક્ષણ આપવું અત્યારે આપણે જુઓ સાહેબ તો તેલનો ડબ્બો 3,000 રૂપિયાને પાર કરી ગયો સાહેબ પેટ્રોલના 100 રૂપિયા થઈ ગયા સાહેબ દિન બ દિન મોંઘવારી એટલી વધતી જાય છે સાહેબ અને મેન અમારો જે પ્રશ્ન છે આ વિસ્તારનો કે જેમ મને આમ જલ્દીથી અમને આ વિસ્તારને ન્યાય મળે સાહેબ